અમદાવાદ શહેરમાં વધતી ગુનાખોરીની પ્રવૃત્તિને લઈ પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરાયું. સમગ્ર શહેરમાં અનેક જગ્યા પર નાકા પોઈન્ટ બનાવાયા છે. પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ગેરકાયદેસર વસ્તુ મળવાને લઈ કેસ કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ. ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ કોમ્બિંગમાં જોડાયા. અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે શહેર પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર કોમ્બિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા કેટલાય દિવસથી પોલીસ દ્વારા સરપ્રાઇઝ વાહન ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર સોમવારે મોડી સાંજે પણ પોલીસ દ્વારા ખાસ કરીને સમગ્ર શહેરની અંદર એક કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અલગ અલગ નાકા પોઈન્ટો બનાવવામાં આવ્યા હતા અને તમામ જગ્યાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા અને તેમના દ્વારા જે પણ શંકાસ્પદ વાહનો છે તે વાહનોને ચેક કરવામાં આવ્યા હતા. વાહનોના સરસામાનની તપાસ કરવામાં આવી હતી અને જો કોઈ પણ વ્યક્તિ નશીલા દ્રવ્યોનું સેવન કર્યું હોવાની શંકા જાય તો તેને બ્રેથ એનેલાઇઝર દ્વારા પણ તપાસવામાં આવી રહ્યા છે. જોઈ શકાય છે, આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે અલગ અલગ જગ્યાએ આ રીતે નાકા પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે અને પોલીસ સઘન ચેકિંગમાં જોડાઈ છે. મહત્ત્વની વાત તો એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર એક પછી એક બનાવો સામે આવ્યા હતા અને જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હતી, ત્યારબાદ જે અસામાજિક તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે, કડક કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા આ પ્રકારે સરપ્રાઇઝ વાહન ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરત પોલીસ આવી એક્શન મોડમાં. રાત્રિ દરમિયાન સ્પેશિયલ કોમ્બિંગનું આયોજન હાથ ધરાયું. 100થી વધુ પોલીસ કર્મીઓ કોમ્બિંગમાં જોડાયા. ફિઝિકલ વાયોલન્સ સાથે જોડાયેલા આરોપીઓને ત્યાં પણ દરોડા પાડ્યા. દરેક આરોપીઓના ઘરમાં જઈને તપાસ કરવામાં આવી રહી છે અને પીએસઆઈના નેતૃત્વમાં અલગ અલગ ટીમો પણ બનાવાઈ. આરોપી હાલમાં શું કરી રહ્યો છે અને ઘરમાં છે કે કેમ એ અંગે પણ તપાસ કરવામાં આવી. મોડી રાત સુધી તપાસ હાથ ધરાઈ હતી. તો દરેક આરોપીઓના ઘરે જઈને દરોડા પાડવામાં આવ્યા અને આરોપી ઘરે છે કે બહાર છે, ક્યાં ગયો છે એની પણ તપાસ કરવામાં આવી. એક કોમ્બિંગ કરવામાં આવ્યું અને આખી રાત સુધી આ કોમ્બિંગ ચાલ્યું હતું, જેમાં દરેક એરિયા વાઇઝ પીઆઈની એક અલગ અલગ ટીમ હતી જે અલગ અલગ શહેરોમાં આ પ્રકારે કોમ્બિંગ કરતી જોવા મળી. 100થી વધારે પોલીસ કર્મીઓ આ કોમ્બિંગમાં જોડાયા હતા. ફિઝિકલ વાયોલન્સના આરોપીઓના ઘરે તપાસ કરવામાં આવી. જે વિસ્તારમાં ગુનેગારી કરતા તત્વો છે એના ઉપર કંટ્રોલ રાખવા માટે એક સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પેશિયલ કોમ્બિંગમાં અમે 2024માં જે લોકો ફિઝિકલ વાયોલન્સના ક્રાઇમમાં જોડાયેલા છે આ પ્રકારના આરોપીઓને શોધી અને તેઓ હાલમાં શું પ્રવૃત્તિ કરી રહ્યા છે. આજે 26 નવેમ્બર શ્વેત ક્રાંતિના જનક ડોક્ટર વર્ગીસ કુરિયનની 104મી જન્મ જયંતિ, જેને નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આણંદના ઇરમા કેમ્પસ ખાતેથી ઇરમાના પ્રોફેસર આણંદ વેંકટેશ, એસપી ગૌરવ જસાણી સહિતના અગ્રણીઓએ સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું. સાયકલ રેલી ઇરમામાંથી પ્રસ્થાન કરી આનંદાલય, એનડીડીબી, વિદ્યા ડેરી, જીસીએમએમએફથી અમૂલ ડેરી ખાતે પહોંચી ગઈ હતી, જ્યાં અમૂલના અધિકારીઓ અને સાયકલ યાત્રીઓએ ડોક્ટર વર્ગીસ કુરિયનની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી. આ રેલીમાં 300થી વધુ સાયકલ યાત્રીઓ જોડાયા. વલ્લભભાઈ પટેલને રાસ્તા દેખાયા ઓર ત્રિભુવનદાસ પટેલ સાહેબને સબ કુછ નોછાવર કિયા ઉસકે બાદ મે જિસ રાહ પર વર્ગીસ કુરિયન સાહેબ રહે ચલે ઉસકે હિસાબ સે આજ અમૂલ એક વિશ્વ સ્તરીય બ્રાન્ડ બન ગયા હૈ. ઓર અમૂલ ના કેવલ ફાર્મર્સ કે લિયે કામ કરતા હૈ બલ્કિ ફાર્મર્સ કો એક ચીપ પ્રાઇસ દૂધ કી પ્રોવાઇડ કરતા હૈ. જ્યાં પર યે શરૂઆત 200 લિટર પર ડે સે હુઈ થી ઓર આજ ન જાને કિતને મિલિયન મિલ્ક કા રોજ સંપાદન હોતા હૈ. તો આ બુલેટિન માં અત્યારે આટલું જ. નમસ્કાર. સુરતમાં બીઆરટીએસ બસના ડ્રાઈવરો જાહેરમાં ઝઘડી પડ્યા હતા. સુરતના વરાછા વિસ્તારમાં બસના ચાલકો વચ્ચે બસ ચલાવવા બાબતે માથાકૂટ થઈ. આગળ ચલાવતો બીઆરટીએસ બસ ડ્રાઈવર ધીમે ધીમે ચલાવતા પાછળ આવતા બસ ચાલકનો પિત્તો ગયો. પાછળથી આવતા બીઆરટીએસ બસ ડ્રાઈવરે સતત હોર્ન મારીને આગળ જતા બસના ચાલકને પરેશાન કર્યો હતો, જેને લઈને બંને વચ્ચે બોલાચાલી મારામારીમાં પરિવર્તિત થઈ ગઈ હતી. વરાછા ખાતે સુરત સુપર સ્ટોરની સામે જ રસ્તા વચ્ચે બસ ઉભી રાખી બબાલ કરી હતી. બસ ઉભી રાખીને બંને ડ્રાઈવરો મારામારી કરવા લાગ્યા. એક બસના ડ્રાઈવરે અન્ય બસના ડ્રાઈવરને પહેલા બે તમાચા માર્યા તો બીજો બસ ડ્રાઈવર બસમાંથી લોખંડના પાઇપનો ફટકો કાઢી પાછળ મારવા દોડ્યો. રોડ પર ઝઘડાના કારણે લોકો ડરી ગયા હતા, મુસાફરો પરેશાન થયા હતા. કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જેતપુર પંથકમાં કપાસના યોગ્ય ભાવ ન મળતા જગતનો તાત નિરાશ થયો છે. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં કપાસ લઈને આવેલા ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા નિરાશ દેખાયા.
યાર્ડમાં એક મણ કપાસના ભાવ 1200-1400 રૂપિયા મળી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે તેમને મજૂરી વાવેતરનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે. આ વખતે અતિવૃષ્ટિના કારણે પાકને નુકસાન થયું છે. ઉપરથી કપાસમાં ઈયળ અને રોગ આવતા ખૂબ જ ઓછો ઉતારો થઈ રહ્યો છે. હાલ કપાસમાં રાતળ, થીપ્સ અને ચરમી નામનો રોગ આવ્યો છે. એવામાં પૂરતા ભાવ ના મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કપાસની ટેકાના ભાવે ખરીદી થાય અને એક મણ કપાસના 2000 ભાવ મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ખાતરની તંગી છે. ખેડૂતો ખાતર માટે લાઇનમાં ઉભા રહીને થાકી ગયા છે. ધર્મના ધક્કા થાય છે, છતાં ખાતર મળતું નથી. ત્યારે કોડીનાર પંથકમાં પણ ખાતરને લઈને ખેડૂતો કંટાળી ગયા છે. ત્યારે લાંબા સમય બાદ કોડીનારમાં DAP ખાતરનો ટ્રક આવતા સવારથી જ લાઇનમાં ઉભેલા ખેડૂતોએ ખાતર માટે રીતસરની પડાપડી કરી. એક મહિના બાદ કોડીનારના ખાતર ડેપોમાં ખાતર આવ્યું હતું, જેને લઈને ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી. ખેડૂતોના ચહેરા મલકાયા હતા. ખાતર લેવા આવેલા મોટી સંખ્યામાં ખેડૂતોએ જાણે બીજી વાર ખાતર નહીં મળે તે રીતે લૂંટફાટ મચાવી હતી. મહિલાઓએ પણ ખાતર માટે પડાપડી કરી હતી. ખાતર ડેપો બહાર બે લાઇન લગાવી દીધી હતી. ખાતર વિતરણ કરતા કરતા વિતરકને પરસેવો છૂટી ગયો હતો. ભાવનગરના ધોલેરા રોડ પર પુરપાટ જતી ખાનગી બસ 2-3 ગોથા મારી ગઈ હતી. ધોલેરા ભાવનગર રોડ પર પુરપાટ જતી ખાનગી બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ગઈ હતી. ભાવનગરથી અમદાવાદ જતી ટ્રાવેલ્સ બસનો અકસ્માત થયો હતો. ખાનગી બસ રોડ પર પલટીને નીચે ખાબકી હતી. બસ એટલી સ્પીડમાં હતી કે બસ પલટી મારી ગયા બાદ 2-3 ગોથા મારી ગઈ હતી, જેથી બસમાં સવાર મુસાફરોની ચિચિયારીઓથી રોડ ગુંજી ઉઠ્યો હતો. 5-થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. રોડ પર અકસ્માતના કારણે ટ્રાફિક જામ થયો હતો. ધોલેરા અને પીપળી તેમજ ધંધુકા એમ 3 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. આ તરફ ધંધુકા ધોલેરા રોડ પર કાર પલટી ગઈ. અકસ્માતમાં એકનું મોત થયું, જ્યારે 5ને ઇજા પહોંચી. પુરપાટ આવતી કાર ધંધુકા ધોલેરા રોડ પર અલિયાસર મહાદેવ મંદિર પાસે રોડની સાઈડ પલટી ખાઈ ગઈ હતી. ઇજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. બોટાદના જૂના સ્વામિનારાયણ મંદિરમાં પાર્ક કરેલા એક્ટિવામાંથી ચોરી થઈ છે. તસ્કર એક્ટિવાની ડીકીમાં રાખેલા 3.85 લાખના દાગીના લઈને રફુ ચક્કર થઈ ગયો છે. જ્યારે એક્ટિવા માલિકને દાગીનાની ઉઠાંતરી જાણ થતાં તેમના પગ તળથી જમીન ખસી ગઈ છે. દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે કે એમ એક શખ્સ એક્ટિવાની બાજુમાં ઉભો છે. કોઈની નજર ન જાય તે રીતે ચાવીથી એક્ટિવાની ડીકી ખોલે છે અને ડીકીમાં રાખેલું દાગીના ભરેલું પર્સ લઈને જતો રહે છે. આ તરફ સુરતના વિસ્તારમાં જ્વેલર્સમાં લૂંટ થઈ છે. કર્મચારી અને માલિક પર લૂંટારૂએ મરચાની ભૂકી ફેંકીને લૂંટ મચાવી હતી. આંખમાં મરચું નાખી શખ્સોએ કરી હતી લૂંટ. ગ્રાહકના સ્વાંગમાં આવીને લૂંટને અંજામ આપ્યો. આ મામલે ભેસ્તાન પોલીસે 3 આરોપીની ધરપકડ કરી. શખ્સો દુકાનમાંથી દાગીના અને રોકડ ઉઠાવી ગયા. શખ્સોએ લૂંટ માટે ધારદાર હથિયારના ઘા પણ ચીક્યા હતા. ભાવનગરના રસ્તા પર રખડતા પશુઓને પકડવામાં મનપા માત્ર ને માત્ર ખાલી વાતો કરે છે તે આ દ્રશ્યો પુરાવા છે. ભાવનગરના જોગીવાડની ટાંકી પાસે બે આંખલા વચ્ચે જંગ જોવા મળી. વર્ચસ્વની લડાઈ માટે બે આંખલાઓએ આખો રોડ બાનમાં લીધો હતો. આંખલા યુદ્ધના કારણે રોડ પર સન્નાટો છવાઈ ગયો. જાણે કોઈ લડાઈ ચાલતી હોય તેમ એકબીજા પર આંખલાઓ ભારે પડી રહ્યા હતા. આંખલાની લડાઈના કારણે રોડ પર દોડધામ મચી ગઈ હતી. વાહન ચાલકો ડરના માર્યા વાહન થંભાવી દીધા હતા. વેપારીઓ પણ ડરી ગયા હતા. જાહેરમાં પશુઓના આતંકથી મનપાની કામગીરી સામે રોષ જોવા મળ્યો. મનપા દ્વારા રખડતા ઢોરને પકડવાની કાર્યવાહી માત્ર કાગળ ઉપર હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રખડતા ઢોરને પકડવા માટે મહાનગરપાલિકાનું તંત્ર ઘોર નિંદ્રામાં છે તે પુરવાર થયું. 1,20,000માં બાળક વેચવાના કૌભાંડના પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે. પાટણમાં થયેલા સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ સુરેશ ઠાકોર હોવાનો આરોપ લાગ્યો છે, જેની તસવીરો ઠાકોર સમાજના દિગ્ગજ નેતા અલ્પેશ ઠાકોર સાથે પણ વાયરલ થઈ છે. સાથે જ પાટણના સાંસદ ભરતજી ડાભીને તેઓ ભેટી રહ્યા હોય તેવી જૂની તસવીર પણ જોવા મળી. ફરિયાદી નીરવ મોદીએ સુરેશ ઠાકોર નામના આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પાટણની નિષ્કા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકનો સુરેશ ઠાકોર 1,20,000માં સોદો કર્યો હોવાનો આરોપ છે. ફરિયાદમાં સુરેશ ઠાકોર ઉપરાંત અન્ય બે નામ નરેન્દ્રજી દરજી અને અમૃત રાવળનો પણ ઉલ્લેખ છે. જોકે પોલીસે હજુ સુરેશની ધરપકડ કરી છે. ફરિયાદ પ્રમાણે નીરવ મોદીને કોઈ સંતાન ન હતું, આથી તે બાળકને દત્તક લેવા માંગતો હતો. આ વાત તેણે નિષ્કા હોસ્પિટલમાં મેડિકલ ચલાવનાર નરેન્દ્ર દરજીને કરી હતી. સુરેશ ઠાકોર દ્વારા બાળકના ખોટા દસ્તાવેજો ઉભા કરી રાધનપુર નગરપાલિકામાંથી જન્માન પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. હવે SOG પોલીસે બોગસ હોસ્પિટલ અને બોગસ ડોક્ટર પકડીને તપાસ આરંભી છે. બાળક કોનું, ક્યાંથી લાવ્યા, તે હાલમાં બાળક ક્યાં છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. બીજી તરફ સાતલપુરના કોરડા ગામે સુરેશ ઠાકોર મેડિકલ ડિગ્રી વિના ICU સહિતની સુવિધાઓ સાથે હોસ્પિટલ ખોલી સારવાર કરતો હતો. SOG પોલીસે એલોપેથી દવા અને મેડિકલ સાધનો મળી કુલ 13,98,000નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી. આ મામલે પાટણ પોલીસે નિષ્કા હોસ્પિટલમાં મેડિકલ ચાલતા 2 જણની તપાસ શરૂ કરી. તો બીજી તરફ નિષ્કા હોસ્પિટલમાં મેડિકલ ચલાવતા નરેન્દ્ર દરજીએ હાથ અદ્ધર કરીને ફરિયાદ ખોટી હોવાના ગલ્લાતલ્લા કર્યા છે. આ મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે આ ઘટનામાં 1 નહીં 10 થી વધુ બાળકોની તસ્કરી થઈ હોય અમને ખાનગીમાં માહિતી મળી છે. બાળકીના 5 લાખ અને બાળકના 10 લાખ રૂપિયા થતા હતા સોદા. ઉપરાંત આ ઘટનામાં સરકારી અધિકારીએ ફરિયાદી બનીને આ બાબતની તપાસ કરવા માંગ કરાઈ છે.
નવસારી જિલ્લામાં દીપડાના દેખાવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, જેના કારણે લોકોમાં ભયનું વાતાવરણ છવાયું છે. નવસારીના ચીખલીના ગામડાઓમાં ફરી એકવાર આદમખોરી દહેશત ફેલાવી છે. આ વખતે ચીખલીના ખુડવેલ ગામે ખૂંખાર શિકારી આવી ચડ્યો હતો. ખુડવેલ ગામના ખલીફા ફળિયા વિસ્તારમાં દીપડો જાહેર માર્ગ પર ફરી રહ્યો હતો, જેનાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જોકે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ આ પ્રકારની ઘટનાઓના વધારા સામે લોકો ચિંતિત થયા છે. જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના વધતા ચહલપહલના કારણે લોકો રાત્રે બહાર નીકળવામાં ડરી રહ્યા છે. વન વિભાગને આ બાબતે જાણ કરવામાં આવી છે અને તેઓ દ્વારા દીપડાને પકડવા માટે તાકીદના પગલાં લીધા છે. જૂનાગઢમાં દેવલોક પામેલા મહંત તનસુખગીરી બાપુની ગાદીનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. મહંત હરિગીરીજીએ પ્રેમગીરીની ચાદર વિધિ કરી નાખતા તનસુખગીરી બાપુના પરિવારજનો દ્વારા સતત વિરોધ કરાઈ રહ્યો છે. બ્રહ્મલીન તનસુખગીરી બાપુના પરિવારજનો અમને ગાદી મળવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે. દસનામ ગોસ્વામી સમાજના સભ્યોની મીટિંગ મળી અને તેમાં બાપુના શિષ્ય દુષ્યંતને ગાદી મળવી જોઈએ તેવો ઠરાવ કર્યો. તો જૂનાગઢના મહિલા વકીલે તનસુખગીરી બાપુ જ્યાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા હતા ત્યારે ડોક્ટર સામે સવાલ ઉઠાવ્યા છે. પોલીસ કમિશનર તેમજ IMA ને